દર્શક મિત્રો, ડેલી બો ડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, ગોપાલ ટોકીસથી રાજખેરવાને જોડતા જે રસ્તાની કામગીરી દબાણના વિવાદને લઈને છેલ્લા 1.5 વર્ષથી અટકું હતું અને આજે છે તે કામગીરી શરૂ થઈ ગઈ છે. આ રસ્તો છે તે 7 સોસાયટીને જોડતો હતો અને આ રસ્તા ઉપર દબાણ હોવાના લઈને રસ્તો છે તે રસ્તાની કામગીરી બંધ થઈ હતી. છેલ્લા 1.5 વર્ષથી કામગીરી રોકવાના કારણે 2 ચોમાસા નીકળી ગયા અને લોકોને અહીંથી પસાર થવું ભારે મુશ્કેલી થઈ ગઈ હતી, ત્યારે આજે છે તે આનો સુખદ અંત આવી ગયો છે અને યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દઈ છે. અહીં છે તે જેસીબી અને ટ્રેક્ટરની મદદ લેવામાં આવી છે, કામગીરી શરૂ કરવામાં આવી છે. પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે અને વહીવટી તંત્ર પણ અહીંયા ખડે પગે છે. તલાટી અને TDO, પોલીસ કાફલો સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યા છે. અત્યારે તમે જોઈ શકો છો કામગીરી હાલ ચાલી રહી છે અને છેલ્લા 1.5 વર્ષથી વિવાદમાં રહેલા આ રસ્તાની કામગીરીનો અંત આવી જશે એવું હાલ લાગી રહ્યું છે. અને આ જે વિસ્તારના લોકો છે તેને છેલ્લા 2 ચોમાસા સુધી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે અહીં પાણી ભરાઈ જતું હતું અને અહીંથી અવર જવર કરતા સોસાયટીના રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવે જ્યારે આ રસ્તોની કામગીરી શરૂ થઈ ગઈ છે, જેને લઈને અહીંના રહીશોમાં એક અનેરી ખુશી જોવા મળી છે, કારણ કે આ રસ્તો છે તે હાલ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અને અત્યારે તમે જોઈ શકો જેસીબી ટ્રેક્ટર સહિતની જે કામગીરી છે હાલ ચાલી રહી છે અને આ હવે આજે વિવાદિત રસ્તાનો અંત આવી જાય તેવું લાગી રહ્યું છે. મયુદ્દીન ખત્રી, બોડેલી, છોટા ઉદેપુર.